સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં આવેલ એક ખેતરનું અવાવરું રૂમમાં અસ્થિર મગજ ધરાવતા આધેડ વયનો પુરુષ મળી આવતા અનેક તરપીતર ઉભા થયા હતા, જેથી ભાદરવા પોલીસને જાણ કરાતા ભાદરવા પોલીસ સ્ટેશનના PSI BD જાડેજા તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. હાલ દિવસે ને દિવસે લોકડાઉન વધતું જાય છે, તેમ તેમ અવનવી ઘટનાઓ પણ વધતી જાય છે. તેવામાં પોલીસની પણ પરીક્ષા લેવાતી હોય તેવું લાગી રહ્યું છે, જેમાં આજરોજ સાવલીના દોડકા ગામના એક ખેતરમાં અવાવરું ઓડીની સાફાઈ કરવા ગયેલ વ્યક્તિએ રૂમમાં જોયું તો એક માણસ છુપાયેલો જણાઈ આવતા એને ગામના સરપંચ રાવજીભાઈને જાણ કરતા તાબડતોબ પહોંચી જઈ જોયું તો અસ્થિર મગજનો માણસ હોવાથી રાવજીભાઈ દ્વારા ભાદરવા PSI PD જાડેજાને જાણ કરતા તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને જોયું તો આધેડભાઈનો પુરુષ રૂમમાં છુપાયેલો હતો, જેથી પોલીસે તેની સાથે વાતચીત કરતા તેની પાસેની ચીજવસ્તુઓનો તપાસ કરતા પોતાની પાસે રહેલો ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવેલ, જેના પર ઇમરજન્સી નંબર લખેલો જણાઈ આવતા પોલીસ દ્વારા કોન્ટેક્ટ કરતા પોતાના પરિવારનો નંબર હોવાનું જણાઈ આવેલ, જેથી આ અસ્થિર મગજના વ્યક્તિનો પરિવાર વડોદરાના મકરપુરા વિસ્તારનો હોવાનું માલુમ પડ્યું હતું અને છેલ્લા 2 દિવસથી પરિવાર શોધખોળ કરી રહ્યો હતો અને પોલીસ પોતાની સૂઝબૂઝ વાપરી પરિવારનો ભેટો કરાવવામાં પોલીસ સફળ રહી હતી. જ્યારે આવી કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં પોલીસ રાત દિવસ ખડે પગે રહી લોકોને સુરક્ષા આપી રહી છે, તેવામાં ઘણીવાર પોલીસનો ક્રૂર ચહેરો પણ સામે આવ્યો છે. તેવામાં ભાદરવા પોલીસની સરાહનીય કામગીરીને એક સલામ કરવાનું મન થાય છે, કારણ કે જાનના પહેચાન તું મારા મહેમાન આ પંક્તિ સાચી ઠરવી છે. ભાદરવા PSI દ્વારા પોતાની માનવતા દાખવી અસ્થિર મગજના માણસને સમયસર રૂમમાંથી બહાર કાઢવામાં ન આવતો તો તેનો જીવ પણ ખતરામાં આવી ગયો હોત, પરંતુ કોઈ વાતની ચિંતા કર્યા વગર પોતાના હાથથી તેને બહાર કાઢી પોતાના પરિવારના સભ્યો હોય તેમ તેની કાળજી રાખી પોતાના પરિવાર સાથે તેનો ભેટો કરાવી આપ્યો હતો. આમ પોલીસની લાગણીશીલ કામગીરીને ચર્ચા અને વાહવાચારો તરફ થઈ રહી હતી. આકાશ પટેલ, ZSTV, સાવલી.